લોકસભામાં પાસ થયેલ નેશનલ મેડિકલ કાઉન્સિલ બિલની ભરૂચના તબીબો દ્વારા હોળી કરી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો હતો હાલ લોકસભાનું સત્ર ચાલી રહ્યું છે ત્યારે નેશનલ મેડિકલ કાઉન્સિલ બિલ પાસ કરવામાં આવ્યું છે આ બિલનો ઇન્ડિયન મેડિકલ એસોસિએશન દ્વારા પહેલાથી જ વિરોધ કરવામાં આવી રહ્યો હતો ત્યારે કેન્દ્ર સરકાર દ્વારા મેડિકલ એસોસિએશનને સૂચવેલા સુધારાને ધ્યાને લીધા વગર જ આ બિલ પાસ કરી દેવામાં આવતા ઠેર ઠેર વિરોધ થઈ રહ્યો છે ત્યારે આજરોજ ઇન્ડિયન મેડિકલ એસોસિએશન ભરૂચ બ્રાન્ચ દ્વારા પણ બિલનો વિરોધ નોંધાવવામાં આવ્યો હતો અને બિલની હોળી કરવામાં આવી હતી કેન્દ્ર સરકાર દ્વારા પસાર કરાયેલ બિલ ગરીબો વિરોધી હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે નેશનલ મેડિકલ કાઉન્સિલનો વિરોધ કરીએ છે જે અત્યારે લોકસભામાં પાસ થયો છે એના ત્રણ મુખ્ય મુદ્દા છે એક તો જે ગવર્મેન્ટે નોમિનેટ કરેલા સભ્યો છે એની સંખ્યા ઘટાડે અને લોકતાંત્રિક ધબે એનું ઇલેક્શન થાય અને ડૉક્ટર્સનો એમાં ડૉક્ટર લોકો એમાં વધારે રહે અત્યારે બ્યુરોક્રેટ વધારે છે એના કરતાં ડૉક્ટર્સના લોકો વધારે પ્રેઝન્ટેશન રહે એ પ્રાઇવેટ કોલેજોસમાં જે કેપિંગ કરી રહ્યો છે કે પંદર ટકાથી પચાસ ટકા સુધી લોકો જોગવાઈ કરી છે એ ઓછું કરે જેના લીધે ગરીબો અને મિડલ ક્લાસોને જો હાલાકી ભોગવી પડશે અને જે જે લોકો પૈસા ટકે સારા છે એમને જે સીટો મળી શકે અને ત્રીજું કે જે પેરામેડિકલ સ્ટાફ્સને એ લોકો હેલ્થકેર પ્રોવાઈડ કરવા માટે જે છૂટ આપે છે જે ક્વોલિફાઈડ એમબીબીએસ ડૉક્ટર્સને એ લોકો આપવા માંગતા નથી જ્યાં સુધી નેક્સ્ટ નેક્સ્ટ પરીક્ષા પાસ ના કરે એટલે એ સંશોધને લોકો સુધારે અને એક જે અત્યારે MCI ની જે પ્રક્રિયા જે રીતે થાય છે એ રીતે ચાલવા દે એ અમારી બધી માંગણીઓ છે